નમસ્કાર સમાચારો સાથે હું જોઈએ સમાચાર સૌપ્રથમ પ્રથમ ઉત્તર કે જ્યાં સિલકેરા ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર લાવવાની કામગીરી હવે તેજ ગતિએ ચાલી રહી છે અઠાવન મીટર સુધી જે ડ્રિલિંગની કામગીરી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે હવે એકતાળીસ મજૂરો એક બાદ એક બહાર લાવવામાં આવશે અને આ સમગ્ર નજારો જે આપ જોઈ રહ્યા છો તેમાં અહીં ગ્રીન કોરિડોર બનાવી દેવાયો છે બહાર એમ્બ્યુલન્સ તૈયાર છે ડોક્ટરની ટીમ છે તૈયાર રેસ્ક્યુ ટીમ હવે તેના અંતિમ તબક્કાની અંદર કામગીરી કરી રહી છે એટલે કે અઠાવન મીટરની આ સુરંગ ખોદ્યા બાદ હવે આ એક મીટર પોળી પાઇપમાંથી તમામ શ્રમિકોને એક બાદ એક બહાર લાવવાની કામગીરી તેજ થઈ ચૂકી છે અને અહીં બહાર જે ગતિવિધિઓ ચાલી રહી છે તેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ એક તરફ આ આખો ગ્રીન કોરિડોર જે બનાવાયો છે તે આપ જોઈ રહ્યા છો કારણ કે ટનલની બહાર એ તમામ વ્યવસ્થાઓ કરી દેવાયા છે કે જેથી શ્રમિકો જેવા બહાર આવે તુરંત જ તેમને પ્રાથમિક સારવાર મળે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે શ્રમિકોના પરિજનોને પણ બોલાવી લેવાયા છે તેમના કપડાં બેગ એ પણ તૈયાર કરાયા છે કે જેથી તુરંત તેમને જે કોઈ પણ વસ્તુની જરૂર હોય તે તેમને આખરે મળી શકે હાલ આપણી સાથે પૂર્વ ચીફ ફાયર ઓફિસર એવા રાજેશભાઈ પણ જોડાયેલા છે રાજેશભાઈ આ બાબતોમાં સૌથી હવે અગત્યનો તબક્કો આ ગણી શકાય પરંતુ આ તબક્કે કઈ કઈ બાબતની તકેદારી રાખવી અતિ આવશ્યક આપને લાગી રહી છે રાજેશભાઈ જે ત્યાં સ્થળ ઉપર અત્યારે રેસ્ક્યુની કામગીરીમાં જોડાયેલા એક્સપર્ટ્સ છે આ બીજા હેલ્પર્સ છે એ બધા એમનું એસઓપી પ્રમાણે સિકવન્સમાં જોડાયા છે તારે આ સફળતાપૂર્વક ઓપરેશન શક્ય બન્યું છે અને અઠ્ઠાવન મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ આટલા શોર્ટ સ્પાનની અંદર ઓછા સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવું બહુ મોટું એચિવમેન્ટ છે એ અચિવમેન્ટ હવે એળે ના જાય એ માટે ત્યાં રહેલા સ્થાનિકોએ પોતાની ઉત્સુકતાને ખૂબ કંટ્રોલમાં રાખવી પડશે જે બી આપણે શ્રમિકો બચાવ કામગીરીમાંથી બહાર કાઢીને બહાર લાવવામાં આવે એ તમામ બચાવેલા આપણે શ્રમિકોને ગ્રીન કોરિડોર મારફતે સલામત રસ્તો આપે ક્રાઉડ મેનેજમેન્ટ કરવું પડશે ટ્રાફિક મેનેજમેન્ટ કરવું પડશે અને જે ઉત્સુકતાવ સગાવાલા ખાસ કરીને સત્તર દિવસથી એ લોકોની પણ જે ઈચ્છાશક્તિ હશે એ પણ એકદમ દબાયેલી હશે ને બહાર આવશે કે મારું સ્વજન બહાર આવ્યું છે હું જલ્દી જાઉં બને ત્યાં સુધી સ્વજનોએ પણ ત્યાં એકદમ સંયમ રાખીને એમની પાસે જવાનું ટાળવું જોઈએ જ્યાં સુધી એ લોકો સંપૂર્ણ રીતે મેડિકલી ઓફિસર દ્વારા ડિક્લેર કરવામાં ના આવે કે હવે ભયજનક નથી ત્યાં સુધી એ લોકોને ચેપ લાગવાનો ભય હશે બેક્ટેરિયા ડેવલપ થવાના ભય હશે આ તમામ હકીકતોને આપણે ધ્યાનમાં રાખીને સ્વજનોએ કંટ્રોલ રાખવો પડશે ટ્રાફિક મેનેજમેન્ટ કરવું પડશે ક્રાઉડ મેનેજમેન્ટ કરવું પડશે અને આગળની જે જે મેડિકલ ટ્રીટમેન્ટની અંદર દવાઓ સાધનો જરૂર છે એ મોટાભાગના સાધનો દવાઓની વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવેલી હશે એ પણ એટલું જ અત્યંત જરૂરી હશે રાજભાઈ ખાસ કરીને સત્તર દિવસ સુધી આ પ્રકારની ટનલમાં રહેવું જીવન સામે જંગ લડવો માનસિક રીતે પણ આખરી સ્ટેબલ રહેવું આ ઘણું દુષ્કર અને કપરું કામ કહી શકાય છતાં પણ આ સત્તર દિવસની જો યાતના કહો કે પછી જિંદગી સામેના જંગની આ મુહિમ કહો આ શ્રમિકોની માનસિક સ્થિતિનો ખ્યાલ કરવો તો ઘણો મુશ્કેલ હોય કે પણ કઈ પ્રકારની આ પરિસ્થિતિ તેમની રહી હશે અને હવે તેમને ટેકલ કરવો પણ કેટલો એક મોટો પડકાર રહેશે કઈ પ્રકારની ટેકલ કરવાની ગતિવિધિઓ હવે બાકી રહેશે રાજેશભાઈ જયેશ બહુ અગત્યની વસ્તુ છે કે આપણે ઘરમાં બે કલાક પાણી ના આવે અને આપણી દૈનિક પ્રક્રિયાઓ ટોયલેટ બાથરૂમ જો કરવામાં વિલંબ થતો હોય તો આપણી શું માનસિક પરિસ્થિતિ ઘરની અંદર થતી હોય છે આ પરિસ્થિતિમાં સત્તર સત્તર દિવસ સુધી એક જ જગ્યાએ રહેવું બંધિયાર વાતાવરણમાં રહેવું પ્રદૂષિત વાતાવરણ આબોહવા ભેજવાળી અંધકારમય જીવન ક્યાંથી શું ભય ત્યાં નવું ઊભું થશે એની કોઈ ખબર નથી આ તમામ વિટામણાઓ વચ્ચે જે સત્તર દિવસની જિંદગી કાઢવાની ત્યાં જ ખોરાક લેવાનો ત્યાં જ આ કુદરતી હાજત પ્રક્રિયાઓ પૂરી કરવાની અને એ પરિસ્થિતિને અને એ વાતાવરણની વચ્ચે સત્તર દિવસ સુધી જિંદગીનો જંગ ખેલવો બહુ કાબેલે તારીફ છે ખૂબ જ એ લોકોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે હવે વધારે સાયકોટ્રોમા એ લોકોનો ડેવલપ ના થાય એ લોકો ડીમોટિવેટ ના થાય એના કોન્સ્ટન્ટ એનું કાઉન્સિલિંગ કરવાની જરૂર પડશે કે એ લોકોને આ વિચારમાંથી કેટલા જલ્દી બહાર લાવી શકાય એ લોકોને ભૂલ આખી જિંદગીભર ના ભૂલાય એવી હકીકત એ લોકો સામે બની ચૂકી છે અને એ લોકોએ સામનો કર્યો છે એ પરિસ્થિતિમાં એ લોકો આ સાયકોટ્રોમામાંથી જલ્દીથી જલ્દી બહાર આવે મોટિવેટ થાય બીજાને ઇન્સ્પિરેશન મળે કે આવી કોઈ ઘટના બને તો તમારે જિંદગીનો જંગ હારવાનો નથી હિંમતથી કામ લેવાનું છે સંયમ રાખવાનો છે અને અરસપરસ જે તમારી જોડે છે એ લોકોને મોટિવેટ કરવાના છે એ પરિસ્થિતિનું ઉત્તમ ઉદાહરણ આ એકતાલીસ શ્રમિકોએ આપ્યું છે આપણી સામે બિલકુલ રાજેશભાઈ ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિમાં જે લોકો ફસાયેલા હોય તેમની સાથે કેવી રીતે ડીલ કરવું કેવી રીતે સાયકોલોજીકલી તેમની સાથે કમ્યુનિકેશન કરવું આ ખૂબ જ મહત્વપૂર્ણ પાર્ટ હતો આ સમગ્ર ઓપરેશનનો પણ આ સતત દિવસની અંદર જે રીતે કમ્યુનિકેશન તેમની સાથે થયું છે તેમની સાથે જે રીતે કમ્યુનિકેશન કરવામાં આવ્યું છે તેનાથી આપ વાકેફ છો કઈ પ્રકારની આ ગતિવિધિ હતી અને તેનાથી કેટલો ફરક પડી શક્યો બહુ વગત્યનું છે કે જ્યારે બે હજાર એકમાં ભૂકંપગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ હતી ધરતીકંપ આવ્યો એ વખતનો જે અનુભવ રહ્યો અમારા લોકોનો અને એ પછીના સમયમાં એ વખતે બે હજાર એકમાં તો આટલા બધા સાધનોથી અમે લોકો સંપન્ન નહીં હતા એ સમયમાં અને એ પછી બે હજાર એકના અનુભવ વિશાળ અનુભવ પછી ફાયર સર્વિસને વધારે મજબૂત કરવામાં આવી એ પછી ઘણા બધા રેસ્ક્યુ સર્ચ ડિવાઇસ કેમેરા છે લિસનિંગ ડિવાઇસ છે અને એ કેમેરાની સાથે ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ પણ અંદર એસ્ટાબ્લિશ કરેલી હોય કે જ્યારે ફર્સ્ટ પંક્ચર કરીને એ લોકો સુધી પહોંચવાનું એ લોકોનું લોકેશન મેળવવાનું અને એ લોકોનું લોકેશન મેળવ્યા પછી કેમેરાને ઇન્સર્ટ કરી અને એ લોકોની ફિઝિકલ સિચ્યુએશનનો આપણે તાદુસ ચિતાર મેળવવાનો અમારો અવાજ એ લોકો સુધી પહોંચાડવાનો એ લોકોની જરૂરિયાત સમજવાની આવા ઘણા પ્રસંગો ઇમારતો આપણે જ્યારે બી ધસી પડી ત્યારે અથવા તો બોરવેલની અંદર જ્યારે માણસો ફસાયા હોય બાળક ફસાયું હોય તો એ લોકોનો તાદશ હકીકત મેળવવા માટેની જે કાર્યવાહી કરવામાં આવી એમાં લિસનિંગ ઇકો લિસનિંગ ડિવાઇસ હવે ઉપલબ્ધ છે કેમેરા ઉપલબ્ધ છે અને અંડર સર્ચ કેમેરાની સાથે આ ડિવાઇસ જ્યારે પેનિટ્રેશન પૂરું થાય છે તો એ કેમેરો ત્યાં આગળ પહોંચાડવામાં આવતો હોય છે અહીંયા આગળ આ જગ્યા ઉપર ઉત્તરકાશીની જે આપણે ટનલમાં ઘટના બની હતી એમાં ઓગર મશીનથી બહુ જલ્દી તાના રેસ્ક્યુ ટીમે આ કેમેરાને અંદર ઇન્સર્ટ કરેલો અને આપણે ચારથી પાંચ દિવસ પહેલાં જ એક તાના શ્રમિકની લાઈવ તસવીર આપણે જોઈ હતી એ લોકોને ખાવાનું પહોંચાડવાની શરૂઆત કરી હતી એટલે એ બહુ મોટી સફળતા હતી રેસ્ક્યુ ઓપરેશનની કે એ લોકોની ફિઝિકલ સિચ્યુએશન જોવા મળી જાણવા મળી સમજવા મળી અને એ લોકોની જરૂરિયાત ત્યાં કોન્સ્ટ ઇન્સ્ટન્ટલી પહોંચાડવી હોય તો ખોરાક પહોંચાડવાનો દવા પહોંચાડવાની દવા સમજાવવી કે આ દવા આવી રીતે લેવાની છે પાણી પહોંચાડવું એ લોકોની માનસિક સ્થિતિને સમજવી એમાં આ બધી ડિવાઇસ સર્ચ કેમેરાની ખૂબ ઉપયોગી થતી હોય છે અને એના માધ્યમથી આ જે કાર્યવાહી થઈ એ પણ એક સફળતાનો બહુ મોટો ભાગ ગણી શકાય એકદમ સાચી વાત છે અને આ પરિસ્થિતિથી આપને વાકેફ કરાવું અઠાવન મીટર સુધીનું જે ખોદકામ હતું ડ્રિલિંગનું કામ હતું તે પૂર્ણ થઈ ચૂક્યું છે